નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ દસમાં એકમ નંબર એકની ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો મેં આની પહેલા ભાગ એકનો વિડીયો બનાવીને મૂક્યો છે જેમાં ધ્વનિ શ્રેણી અને જોડણી અર્થ અનુસ્વાર ભેદની ચર્ચા એમાં કરેલી છે તો એ વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો આ વિડીયોમાં હવે આપણે સંધિ અને સમાસની ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ સંધિની ચર્ચા કરીએ એ પહેલાં તમને હું જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો આ ચેનલમાંથી આપણે ધોરણ ત્રણથી માંડીને ધોરણ બાર સુધીના ગુજરાતી પ્રથમ ભાષાના બધા જ વિડીયો આપને આ ચેનલમાંથી મળી રહેશે એમાં ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ સંક્ષેપીકરણ વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી વાર્તાલેખન આ બધાની જ ચર્ચા આ ચેનલ પર કરવામાં આવી છે તો તમે વિદ્યાર્થી મિત્રો એનો વધુને વધુ લાભ લો અને તમારા મિત્રોને પણ આ જ્ઞાનનો વિસ્તાર થાય એ માટે તમે આ મારી ચેનલની લિંક મોકલજો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ધોરણ દસ એકમ એક એના ભાગ બેમાં આપણે સંધિની ચર્ચા આગળ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે સંધિ અને તેના પ્રકારો વિશે ધોરણ નવમાં તો શીખ્યા છે હવે આપણે થોડું આગળ શીખીએ વિદ્યાર્થી મિત્રો સંધિ એટલે જેને આપણે એમ કહી શકાય કે જોડાણ બે કે તેથી વધુ શબ્દો જ્યારે જોડાય ત્યારે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ એ પછીના શબ્દના પહેલા વર્ણ સાથે જોડાય છે બંને શબ્દોના આ જોડાણને સંધિ કહે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સંધિ એટલે કે જોડાણ એટલે કે બે કે તેથી વધુ શબ્દો જોડાય ત્યારે પહેલા શબ્દનો છેલ્લું વર્ણ એ પછીના શબ્દના પહેલા વર્ણ સાથે જોડાય છે બંને શબ્દોના આ જોડાણને આપણે સંધિ કહીએ છીએ સંસ્કૃતમાં ત્રણ પ્રકારની સંધિ છે સ્વર સંધિ વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ હવે ગુજરાતીમાં તદભવ શબ્દોમાં એક પદમાં બે વાર સ્વર આવે તો પણ સંધિ થતી નથી જેમ કે ઘર વત્તા ઉપયોગી તો ઘર ઉપયોગી જ બોલીએ છીએ ઘર ઉપયોગી નહીં એમ હવે ગુજરાતીમાં પ્રત્યોમાં વિસર્ગ ન હોવાથી વિસર્ગ સંધિનો સમાવેશ આપણે વ્યંજન સંધિમાં જ કર્યો છે યાદ રાખજો એટલે આ રીતે જોવા જતાં એના સંધિના પ્રકારો આપણે ગુજરાતીમાં બે પાડી શકીએ સ્વર સંધિ અને વ્યંજન સંધિ હવે એમાં આપણે સ્વર સંધિની વાત કરીએ તો સ્વર સંધિમાં બે સ્વરો જોડાય તેને આપણે સ્વર સંધિ કહેવાય જેમ કે એક વત્તા અંત બરાબર એક વત્તા અવત્તા અંત એટલે કે અવત્તા અંત્રી અ બંને સ્વર જોડાય છે અને આ બને છે બીજું છે વ્યંજન સંધિ એટલે કે બે વ્યંજનો કે વ્યંજનો અને સ્વર સાથે જોડાય તેને વ્યંજન સંધિ કહેવાય જેમ કે સમવત્તા માન તો સમવત્તામાન તો અહીંયા બંને વ્યંજન વ્યંજન છે એટલે આપણે સમ્માન કહીએ છીએ બરાબર બીજું જોઈએ જગતવત્તા આધાર તો આમાં જગત એ તો એ વ્યંજન છે અને આધાર બરાબર એમાં આ જે છે એ સ્વર છે એટલે કે વ્યંજન અને સ્વર એ સાથે જોડાય છે એટલે આપણે શબ્દ આ રીતે બને છે સંધિમાં જગતવત્તા આધાર એટલે જગદાધાર એમ આ રીતે બરાબર તો તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે એ ચર્ચા આગળ કરીએ સ્વર સંધિ સ્વર સંધિના જે કેટલાક નિયમો જે છે આપણે એની પણ સારીની સાથે સાથે ચર્ચા કરતા રહીશું અને એના ઉદાહરણો પણ આપણે સાથે જોતા જઈશું હવે બે સજાતીય સ્વરો હોય સજાતીય એટલે સરખા એમ એ સ્વજાતીય સ્વરો જોડાય ત્યારે બંને સ્થાનને દીર્ઘ સ્વર થાય છે યાદ રાખજો બે સજાતીય સ્વરો જોડાય ત્યારે તે બંનેને સ્થાને દીર્ઘ સ્વરો થાય છે જેમ કે અ વત્તા અ એટલે આ અ વત્તા આ બરાબર આ આ વત્તા અ બરાબર આ આ વત્તા આ બરાબર આ બરાબર એ જ રીતે નીચે આપણે એની વાત કરીએ આપણે એક એક ચર્ચા કરતા જઈએ અવત્તા અ બરાબર આ તો ઉદાહરણ જોઈએ સ્વ વત્તા અર્થ બરાબર એટલે સ્વાર્થ સૂર્ય વત્તા અર્થ એટલે સૂર્યાસ્ત હવે અ વત્તા આ બરાબર આ तो राज्य वत्ता आश्रय એટલે રાજ્યાશ્રય દેવ વत्ता આલય એટલે દેવાલે આ વત્તા અ બરાબર આ તો વિદ્યા વત્તા અર્થી એટલે વિદ્યાર્થી ભાષા વત્તા અંતર એટલે ભાષાંતર હવે આ વત્તા આ બરાબર આ તો દયા વત્તા આનંદ એટલે દયાનંદ સેવા વત્તા आश्रम એટલે સેવાશ્રમ ખલાઈ ગયો છે હવે ઈ બરાબર નાનો ઈ ઈ વત્તા ઈ બરાબર ઈ બરાબર જેને આપણે દીર્ઘ ઈ થાય છે બે નાના ઈ ભેગા થઈ ને ઈ મોટો બને છે બરાબર એટલે કવિ વત્તા ઇન્દ્ર એટલે જો વિદ્યાર્થી મિત્રો તમે જોરની પર જોજો હા હરિવતા ઈચ્છા એટલે હરી ઈચ્છા કેમ તો કે બે નાના ઈ ભેગા થઈ અને મોટો ઈ બને છે હવે બીજું જોઈએ નાનો ઈ વત્તા મોટો ઈ બરાબર મોટો ઈ એટલે ઈ વત્તા ઈ બરાબર ઈ જેમ કે પરિવતા ઈચ્છા પરીક્ષા કવિવત્તા ઈશ્વર કવિશ્વર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ તમે પરીક્ષામાં ખાસ યાદ રાખજો આ જોડણી એટલા માટે કે તમે સંધિ જોડો અને છોડો એમાં પણ જોડણી જોવાની હોય છે હા આવા જ જે ટ્વિસ્ટ લાગે એવા પ્રશ્નો વાડે ઘરે બોર્ડમાં પૂછાતા હોય છે સંધિમાં એટલે આ નિયમ પણ તમે ખાસ યાદ રાખજો હવે જોઈએ બીજો નિયમ બંને ઈ મોટા છે એટલે ઈ આપણે દીર્ઘય અને દીર્ઘય બરાબર ઈ એમ ઈ વત્તા ઇ બરાબર ઈ યોગી વત્તા ઇન્દ્ર તો યોગીન્દ્ર દેવી વત્તા ઈચ્છા તો દેવી ઈચ્છા બરાબર હવે બંને ઈ મોટા છે આપણે જોયું આગળ ઈ વત્તા ઈ બરાબર બે ઈ સરખા છે રજની વત્તા ઈ એટલે રજની શ્રી વત્તા એટલે શ્રીશ બરાબર હવે આપણે ઉ ની વાત કરી લઈએ બંને ઉ નાના છે નાનું ઊ વત્તા નાનું બરાબર ઊ એમ તો સુવત્તા ઉક્તિ એટલે સુક્તિ ગુરુવત્તા ઉત્તર એટલે ગુરુત્તર વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડણી તમે ખાસ યાદ રાખજો હવે નાનો ઉ વત્તા મોટો ઉ એટલે ઉ મોટો ઉ થાય સિંધુવત્તા ઊર્મી એટલે સિંધુર્મી બહુવત્તા ઉર્ધ્વ એટલે બહુધ્વ હવે મોટો ઉ વત્તા નાનો ઉ બરાબર મોટો ઊ એટલે ઉ વત્તા ઉ બરાબર ઊ તો વધુ વત્તા ઉત્કર્ષ એટલે વધુ ઉત્કર્ષ ચમ વત્તા ઉલ્લાસ એટલે ચમુલ્લાસ એમ બરાબર ચમ એટલે સેના એના અર્થમાં છે હવે બંને મોટા ઉ ઊ વત્તા ઉ બરાબર ઉ એટલે ઉ એમ તો ઉદાહરણ જોઈએ વધુ ઉર્મિ એટલે વધુ ઉર્મી ભૂવત્તા ઉર્જિત એટલે ભૂર્જિત હવે બીજું જોઈએ અ કે આ પછી ઈ કે ઈ બરાબર એટલે હસ્વ દીર્ઘ બંને એમ આવે તો બંને સ્થાને એ થાય છે જેમ કે અવત્તા ઈ બરાબર એ તો માનવત્તા ઇન્દ્ર એટલે માનવેન્દ્ર ઉપવત્તા ઇન્દ્ર એટલે ઉપેન્દ્ર હવે અવત્તા મોટો ઈ બરાબર એ તો પરમવત્તા ઈશ્વર એટલે પરમેશ્વર માનવત્તા ઈશ એટલે માનવેશ હવે આ વત્તા ઈ બરાબર એ એટલે યથાવત્તા ઈષ્ટ એટલે યથેષ્ટ કલાવત્તા ઇન્દુ એટલે કલેન્દુ હવે આ વત્તા મોટો ઈ બરાબર એ તો મહાવત્તા ઈશ્વર એટલે મહેશ્વર અને રમાવત્તા ઈશ એટલે રમેશ હવે ત્રીજો નિયમ છે અ કે આ પછી ઉ નાનો કે ઊ મોટો આવે તો બંનેને સ્થાને ઓ થાય છે બરાબર એટલે ઉ હોય કે દીર્ઘ ઉ હોય તો બંનેને સ્થાને ઓ થાય છે અ વત્તા નાનો ઊ બરાબર ઓ જેમ કે સૂર્યવત્તા ઉદય એટલે સૂર્યોદય प्रसंग + उचित એટલે પ્રસંગોચિત હવે અ + ઉ તો ઓ તો પ્રાણી + ઉર્મી એટલે પ્રાણ્યોર્મી નવ + ઉઢા એટલે નવોઢા હવે આ + નો ઉ એટલે ઓ તો ગંગા + ઉદક એટલે ગંગોદક વિદ્યા + ઉપાચક એટલે વિદ્યોપાસના હવે આ + મોટો ઉ એટલે ઓ તો મહા + ઉર્મી એટલે મોહર્મી કલા + ઉર્મી એટલે કલોરમી ચોથો નિયમ અ કે આ પછી એ કે અય આવે તો તે બંને સ્થાને અય થાય છે જેમ કે અવત્તા એ બરાબર અય તો પુત્રવત્તા એ સણા એટલે પુત્રણા એક એક એટલે એક એક અવત્તા અય બરાબર અય તો રસ વત્તા એક ક એટલે રસૈક્ય હૃદયવત્તા એક્ય એટલે હૃદય ક્ય આ વત્તા એ બરાબર અય તો તથાવત્તા એવ એટલે તથેવ સદાવતા એવ એટલે સદૈવ આ વત્તા અય બરાબર અય તો મહાવત્તા ઐશ્વર્ય એટલે મહેશ્વર્ય જનતા જનતાવત્તા ઐક્ય એટલે જનતે ક્ય બરાબર પાંચમું છે અ કે આ પછી ઓ કે ઔ આવે તો તે બંને સ્થાને ઔ લખાય છે જેમ કે અ વત્તા ઓ બરાબર ઔ तो गुरुवत्ता ओग इतले ओदक, इतले वत्ता ओदक उत्ता औदक आ आवत्ता ओ बराबर औ बराबर तो महावत्ता ओजस्वी तो महोजस्वी गंगा वत्ता ओग तो गंगोद एम अवत्ता औ बराबर औ तो परम वत्ता औदार्य तो परमोदार्य वन वत्ता औषधि तो वन एम आवत्ता औ એટલે અવ તો વિદ્યાવત્તા ઔત્સુક્ય તો વિદ્યુતૌત્સુક્ય મહાવત્તા ઔષધ તો મહૌષધ એમ છઠ્ઠું છે અ કે આ પછી ઋ આવે તો તે બંને સ્થાને અર થાય જેમ કે અવત્તા રૂ બરાબર અર તો સપ્તવત્તા ઋષિ એટલે સપ્તર્ષિ બ્રહ્મવત્તા ઋષિ એટલે બ્રહ્મર્ષિ વત્તા ઋ તો અર પણ થાય મહાવત્તા ઋષિ એટલે મહર્ષિ ઋષિ એટલે રાજર્ષિ બરાબર હવે આપણે આગળ જોઈએ ઋ પછી પછીય સ્વર આવે તો રૂ નો ર થાય છે જેમ કે કતૃવતા અર્થ એટલે કત્રવત્તા અર્થ એટલે કત્ર અર્થ એમ પિતૃવતા આજ્ઞા એટલે પિતૃવતા આજ્ઞા પિત્રાજ્ઞા માતૃવત્તા ઈચ્છા બરાબર માતૃવત્તા ઈચ્છા માતૃચ્છા પિતૃવત્તા ઉપદેશ એટલે પિતૃવત્તા ઉપદેશ એમ પિતૃપદેશ હવે આઠમો નિયમ છે ઈ કે ઈ પછી કોઈ પણ વિદ્યાર્થી સ્વર આવે તો ઈ કે ઈને સ્થાને ય થાય છે જેમ કે પ્રતિવત્તા અક્ષ બરાબર એટલે પ્રતવત્તા ઈ વત્તા અક્ષ પ્રત વત્તા ય વત્તા અવત્તા અક્ષ એટલે પ્રત્યક્ષ એના અર્થમાં છે બરાબર પ્રતિવત્તા એક એટલે પ્રત્યેક ઇતિવત્તા આદિ એટલે ઇત્યાદિ એમ દેવી વત્તા ઐશ્વર્ય તો દેવેશ્વર્ય બરાબર એમાં દેવ વત્તા ઈ વત્તા ઐશ્વર્ય બરાબર દેવ વત્તા ય વત્તા ઐશ્વર્ય એના અર્થમાં છે એ જ રીતે અતિવત્તા અંત એટલે અત્યંત અતિવત્તા આચાર એટલે અત્યાચાર વિવત્તા ઉત્પન્ન એટલે વિત્પન્ન એ રીતે થાય છે હવે નવો નિયમ જોઈએ ઊ કે ઊ પછી એટલે નાનો ઉ એમ અને મોટો ઉ નાનો ઉ એટલે હસ્વ ઉ અને મોટો ઉ એટલે દીર્ઘ ઉ એટલે નાનો ઉ અને મોટો ઉ પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે ત્યારે ઊ કે ઊને સ્થાને વ થાય છે જેમ કે સુવત્તા અચ્છ બરાબર એટલે સ્વચ્છ સુવત્તા અલ્પ એટલે સ્વલ્પ ગુરુવત્તા આજ્ઞા એટલે ગુરુવાજ્ઞા બરાબર અથવા તો ગુરુવાજ્ઞા એમ સુવત્તા આગત એટલે સ્વાગત હવે સવત્તા ઉત્તા આગત એમ સવત્તા વત્તા આગત બરાબર એ રીતે છે દસમો નિયમ છે એ ઐ ઓ ઔ પછી કોઈપણ પણ સ્વર આવે તો એને સ્થાને અય અને અયને સ્થાને આય ઓને સ્થાને ઔ અને અઉને સ્થાને અ થાય છે જેમ કે સંચે વત્તા અવત્તા સંચે વત્તા અ બરાબર સંચ વત્તા એ વત્તા અ બરાબર સંચ વત્તા અય વત્તા અ વત્તા અ એટલે સંચય એ જ રીતે ವಿಜೇ + ಅ એટલે ವಿಜಯ ಎಂ ನೇ + ಅನ್ એટલે ನಯನ बराबर ಈ ರೀತಿ ಇತ್ತು ಚೆ ಗೈ + ಅಕ್ એટલે ಗಾಯಕ ನೈ + ಅಕ್ એટલે นายಕ ಶ್ರೋ + ಅನ್ એટલે ಶ್ರವಣ ಎಂ ಗೋ + ಐಶ್ವರ್ એટલે ಗವಿಶ್ವರ್ ಪೋ + ಅನ್ એટલે ಪವನ પૌવત્તા અક બરાબર એટલે પાવક પણ થાય અને નવવત્તા એટલે નાવિક બરાબર વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દ જે છે ખાસ યાદ રાખજો નવવત્તા એક એટલે નાવિક નૈવત્તા અક એટલે નાયક પૌવત્તા અન્ન એટલે પવન બરાબર પછી આ બધા જે શબ્દ જે છે વારેગરી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે ને વત્તા એટલે નયન બરાબર વિજય અ એટલે વિજય આ બધા જે સંધિ જે છે તમે ખાસ યાદ રાખજો હવે આપણે વ્યંજન સંધિ જોઈએ જે આપણે પહેલી જોઈ એ સ્વર સંધિ હતી હવે આપણે વ્યંજન સંધિ વિશે થોડી માહિતી પ્રાપ્ત કરી લઈએ તો સ શબ્દથી શરૂ થતા શબ્દ પહેલાં જોડાયેલા અ કે આ સિવાયનો સ્વર આવે તો સનો શ થાય જેમ કે વિવત્તા સમ એટલે વિષમ અભિવત્તા શિક્ત એટલે અભિષિક્ત સુવત્તા અપ સુપ્ત એટલે સુસુપ્ત અભિવત્તા શેક એટલે અભિષેક સુવત્તા સમા એટલે સુસ્મા બરાબર બીજો નિયમ છે સ પછી ચ કે છ આવે તો શનો શ થાય જેમ કે નિસ્વત્તા ચિત્ત એટલે નિશ્ચિંત નિસ્વત્તા છંદ એટલે નિશ્છંદ નિસ્વત્તા છલ એટલે નિશ્ચલ દુસ્વત્તા ચરિત એટલે દુશ્ચરિત નિસ્વત્તા ચલ એટલે નિશ્ચલ ત્રીજો નિયમ છે સ પછી ત કે થ આવે તો સ નો સ જ રહે છે જેમ કે નિસ્વત્તા તરંગ એટલે નિસ્તરંગ મનસ્વત્તા તરંગ એટલે મનસ્તરંગ દુસ્વત્તા તર એટલે દુસ્તર ચોથું છે સ પછી ટ કે ઠ આવે તો સ નો સ થાય જેમ કે ધનુષ ટંકાર એટલે ધનુષ ટંકાર બરાબર હવે જેમના ઉચ્ચારમાં એકબીજાથી અલગ થતા હોય તે બધા વિજાતીય સ્વરો છે જેમ કે અ કે આ બરાબર તો અમ અ કે આ સિવાયનો સ્વર ઈ કે ઈ તો ઈ કે ઈ સિવાયનો સ્વર ઉ કે ઉ તો ઊ કે ઉ સિવાયનો સ્વર રૂ કે રૂ તો એ સિવાયનો સ્વર આ બધા વિજાતીય સ્વરો થાય છે પાંચમો નિયમ આપણે જોઈ લઈએ કે સ પછી સ શ કે સ આવે તો પહેલા શબ્દાને અંતે સનો વિસર્ગ અથવા અનુક્રમે શ કે સ થાય જેમ કે નિસ્વત્તા શબ્દ નિહી શબ્દ બરાબર નિસ્વત્તા શસ્ત્ર એટલે નિશસ્ત્ર નિસ્વત્તા સ્વાર્થ એટલે નિસ્વાર્થ નિસ્વત્તા સંતાન એટલે નિ સંતાન નિસ્વત્તા સત્વ એટલે નિહ સત્વ બરાબર નિસ્વત્તા શ્વાસ એટલે નિશ્વાસ છઠ્ઠો નિયમ સ ની પહેલા ઈ કે ઉ આવે ને સ ની પછી ક ખ પ કે ફ આવે તો સ નો શ થાય જેમ કે નિસ્વત્તા ફળ એટલે નિસ્ફળ નિષ્ઠ કામ એટલે નિષ્કામ ધનુષ કોટી એટલે ધનુષ કોટી દુષ્ટ પ્રાપ્ય એટલે દુષ્ટ પ્રાપ્ય દુષ્ટ કાળ એટલે દુષ્કાળ સાતમો નિયમ સ ની પહેલા ઈ કે ઉ સિવાયનો સ્વર આવે અને સ ની પછી ક ખ પ કે ફ આવે તો સ નો વિસર્ગ થાય છે જેમ કે અધસ પતન એટલે અધહ પતન અધસ પતન એટલે અધહ પતન બરાબર બીજું અધસ વત્તા કાય એટલે અધહ કાય જોકે આમાં પણ કેટલાક અપવાદ છે જેમ કે નમસ્વત્તા એટલે નમસ્કાર તિરસ્વત્તા કાર એટલે તિરસ્કાર પુરુષવત્તા કાર એટલે પુરસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે અપવાદરૂપ જે શબ્દો જે છે એ જ મોટાભાગે પરીક્ષામાં પૂછાતા હોય છે એટલે તમારે એને પણ યાદ રાખવાના હોય છે હવે આપણે આઠમો નિયમ જોઈએ સની પૂર્વે અ અને પછી ઘોષ એટલે કે મૃદુ વ્યંજન આવે તો શનો ઉ પછી પૂર્વનો અ સાથે મળીને ઊનો ઓ થાય જેમ કે અધસ્વત્તા ગતિ એટલે અધૌવત્તા ગતિ એટલે અધોગતિ મનસ્વત્તા હર એટલે મનોહર બરાબર અધસ્વતા મુખ એટલે અધોમુખ એમ મનસ્વત્તા રથ એટલે મનોરથ મનોવત્તા રથ એમ હવે નોમોનિયમ સની પૂર્વે અ કે આ સિવાયનો સ્વર અને પછી સ્વર કે ઘોષ એટલે કે મૃદુ વ્યંજન આવે તો સનો રથ થાય જેમ કે નિસ્વત્તા ભય એટલે નિર્ભય ધનુષવત્તા વિદ્યા એટલે ધનુર્વિદ્યા બરાબર હવે દૂરવત્તા આચાર એટલે દુરાચાર અને દુરસ્વત્તા આચાર એટલે દુરાચાર બંને સાચું છે હવે રણિ પછી ચ કે છ આવે તો રણો શ થાય છે જેમ કે પુનર્વત્તા ચ એટલે ચ બરાબર પછી અંતરવત્તા ચક્ષુ એટલે અંતર ચક્ષુ અગિયાર જોઈ લઈએ રણી પછી ત કે થો આવે તો રનો શ થાય અંતર્વત્તા તત્વ એટલે અંતઃ તત્વ અંતરવત્તા તાપ એટલે અંતઃસ્તાપ બારમો નિયમ ર પછી શ શ કે શ આવે તો ર વિસર્ગ થાય બરાબર અંતઃ અંતર્વતા શોક એટલે અંતઃશોક અંતર્વતા સંતાપ એટલે અંતઃ સંતાપ અંતર્વતા શાંતિ એટલે શાંતિ તેરમો નિયમ ર ની પૂર્વે ઈ કે ઉ આવે પછી ર ની પછી ક ખ પ કે ફ આવે તો રનો સ્વ થાય ચતુર્વત્તા પાદ એટલે ચતુષ્પાદ ચતુર્વત્તા ફલક એટલે ચતુષ્ફલક ચૌદ મો નિયમ રની પૂર્વે ઈ કે ઉ સિવાયનો સ્વર આવે અને રની પછી ક ખ પ કે ફ આવે તો રનો વિસર્ગ થાય જેમ કે પુનર્વત્તા કથન પુનઃકથન પુનર્વત્તા પરીક્ષા એટલે પુનઃ પરીક્ષા પુનર્વત્તા પ્રાપ્તિ એટલે પુનઃપ્રાપ્તિ બરાબર પંદરમો નિયમ રની પછી બીજો ર આવે તો પહેલો રનો રોપ થાય અને ર પૂર્વનો સ્વર દીર્ઘ થાય જેમ કે નિસ્વત્તા રસ એટલે નિરસ નિસ્વત્તા રોગી એટલે નિરોગી બરાબર પુનર્વત્તા રચના એટલે પુનરચના જોકે પુનર્વત્તા રચનામાં પુનઃરચના લખાય છે તે પણ ધ્યાનમાં રાખવાનું છે રચના પણ લખી શકાય પુનઃરચના પણ લખી શકાય એ તમે ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો સોળમો નિયમ છે ર પછી કોઈ પણ મૃદુ વ્યંજન આવે ત્યારે રમાં કાંઈ ફેરફાર થતો નથી બંને શબ્દો સાથે લખીને રની પછીના અક્ષર ઉપર ર રેપ રૂપે મુકાય છે જેમ કે યામી એટલે અંતરયામી બરાબર તો યા ઉપર રેપ છે ચતુર્વત્તાવિધિ એટલે ચતુર્વિધિ અંતરવત્તા ભાવ એટલે અંતર્ભાવ ગમન એટલે પુનરાગમન બરાબર સત્તરમો નિયમ છે પદને અંતે ચ જ કે શ આવે તો તેનો ક થાય છે બરાબર વાંચવત્તા પતિ બરાબર એટલે વાકપતિ દિશવત્તાપાલ એટલે દીકપાલ વણિજવત્તા પુત્ર એટલે વણિક વણિક પુત્ર એમ અઢારમો નિયમ અનુનાસિક સિવાયના કોઈ પણ વ્યંજન કોઈ પણ સ્પર્શ વ્યંજન પછી કઠોર એટલે કે અઘોષ વ્યંજન આવે ત્યારે સ્પર્શ વ્યંજનને બદલે તેના વર્ગનો પહેલો વ્યંજન મુકાય છે જેમ કે વત્તા કાલ બરાબર એટલે આપાતકાલ શરદ વત્તા પ્રકોપ એટલે શરદ પ્રકોપ એમ ઓગણીસ મોનિયમ અનુનાસિક સિવાયના કોઈ પણ સ્પર્શ વ્યંજન પછી સ્વર કે ઘોષ એટલે કે મૃદુ વ્યંજન આવે તો સ્પર્શ વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે ત્રીજો વ્યંજન જેમ કે વાચવત્તા દાન બરાબર અથવા તો વાકવત્તા દાન એટલે વાગદાન આપવત્તા જો એટલે અબવત્તા જો એટલે અબજ એમ નંબર વીસ કોઈ પણ સ્પર્શ વ્યંજન પછી અનુનાસિક આવે તો તે સ્પર્શ વ્યંજનને બદલે તેના વર્ગનો અનુનાસિક થાય છે દિગ્વત્તા મૂળ એટલે દિગ્મૂડ વાકવત્તામય એટલે વાંગમય નંબર એકવીસ ત વર્ગના વ્યંજન પછી ચ વર્ગનો વ્યંજન કે શ આવે તો ત વર્ગના વ્યંજનને બદલે તેને મળતો ચ વર્ગનો વ્યંજન થાય છે ઉદ્વત્તા જ્વલ એટલે ઉજ્જવલ જગતવત્તા જનની એટલે જગત જનની હવે ત વર્ગનો વ્યંજન ચ વર્ગનો વ્યંજન પહેલાંના જેવો જ છે બાવીસમો નંબર ત વર્ગના વ્યંજન પછી લ આવે તો ત વર્ગના વ્યંજનનો લ થાય તત્વતાલીન એટલે તલ્લીન બરાબર નંબર ત્રેવીસ અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી શ આવે તો શનો છ થાય જેમ કે ચિદવત્તા શક્તિ બરાબર શક્તિ એમ શ્રીમદ્વત્તા શંકરાચાર્ય એટલે શ્રીમદ્ શંકરાચાર્ય એના અર્થમાં છે નંબર ચોવીસમો રૂ ર કે ક્ષ અને વચ્ચે ક વર્ગીય વ્યંજન પ વર્ગનો વ્યંજન ય ર વ હ કે સ્વર આવે અથવા કંઈ ન આવે તો નો પણ અણ થાય પરંતુ ન પદને અંતે આવે તો નનો અણ થતો નથી જેમ કે પ્રવત્તા નામ તો પ્રણામ પરિવર્તા નીતિ તો પરણીત પરિણીત બરાબર રમવત્તા અનિય તો રમણીય બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સંધિના નિયમો જે છે યાદ રાખવાના છે અહીંયા સાધ્યમ આપ્યા છે સંધિ છોડો આપણે જોઈ લઈએ ક્ષણા એટલે લોકવત્તા ઇચ્છણા સદૈવ એટલે સદાવત્તા એવ જીર્ણોદ્ધાર એટલે જીર્ણવત્તા ઉદ્ધાર બરાબર ઉદ્ધાર શબ્દની સંધિ ઉદ્ધવત્તા હાર થાય સ્વેચ્છાચાર સ્વેચ્છવત્તા આચાર એટલે સ્વત્તા ઈચ્છા એમ સ્વેચ્છા એમ સ્વાધ્યાય સ્વવત્તા અધ્યાય મનોહર મનસ અથવા તો વત્તા હર નિર્દોષ નિર્વત્તા દોષ અથવા તો વત્તા દોષ उपनिषद वत्ता सद अथवा अथवा तो उपन उपकार। तो तो वत्ता सद परोपकार उपकार निर्बल निर्वत्ता बड़ अथवा वत्ता बढ़ परिणित तो विषम परिवहता चंद्राकृति चंद्रवत्ताकृति स्वच्छंद स्वत्ता छंद तदाकार तदवत्ता आकार संसार समवत्ताचार प्रत्युत्तर उत्तर मनवंतर मनुवत्ता અંતર બરાબર આ રીતે તમારે લખવાનું છે હવે સંધિ જોડો છે એ પણ જોઈ લઈએ અનુવત્તા સંઘ એટલે અનુસંગ દુષ્વત્તા બુદ્ધિ દુર્બુદ્ધિ ધર એટલે ધનુર્ધર અંતરવત્તા અંગ અંતરંગ પુનર્વત્તા લગ્ન એટલે પુનર્લગ્ન પુનર્વત્તા પ્રતિષ્ઠા એટલે પુનઃપ્રતિષ્ઠા ચાર એટલે ઉચ્ચાર સડવત્તા રીપુ સડરીપુ પરિવત્તા નીતા પરણીતા વિચારવત્તા અન્ય વિચારણીય પ્રતિવત્તા અંગ પ્રત્યંગ અભિવત્તા અંતર અભ્યંતર અધર્શવત્તા ગતિ અધોગતિ સર્વવત્તા ઉત્તમ સર્વોત્તમ વાગવત્તા બાણ વાગબાણ અતિવત્તા ઉક્તિ અત્યુક્તિ પ્રવત્તા ઈક્ષક પ્રેક્ષક યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પ્રવત્તા ઈક્ષક એટલે પ્રેક્ષક અને સુવત્તા સુપ્ત એટલે સુસુપ્ત બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સંધિની ચર્ચા પૂર્ણ કરીએ છીએ હવે આપણે સમાસની ચર્ચા આગળ ચલાવીએ છીએ તો સામાસિક પદ જે છે એની આપણે ચર્ચા કરીએ સમાસ તો આપણે વિગ્રહ આ રીતે થાય છે રચના કેવી રીતે બને છે તે તો રામ એ પૂર્વપદ છે અને લક્ષ્મણ ઉત્તરપદ છે તો રામ લક્ષ્મણ બરાબર રામ અને લક્ષ્મણ એમ હસ્ત એ પૂર્વપદ અને લિખિત બરાબર હસ્તલિખિત હસ્ત વડે લેખિત શરીર શાસ્ત્ર તો શરીરની રચના સમજાવતું શાસ્ત્ર એટલે શરીર શાસ્ત્ર સંસાર સાગર તો સંસાર રૂપી સાગર કૃત બરાબર તો અર્થ જેનો છે તે એટલે કૃતાર્થ દામ બરાબર એટલે છે ઉદર પર જેનો છે તે દામોદર આ રીતે વિદ્યાર્થી મિત્રો મોટાભાગે સામાસિક શબ્દો બનતા હોય છે હવે આપણે તેનો વિગ્રહ એ સમાસનો પહેલો શબ્દ તે પૂર્વપદ ને પછીનો શબ્દ તે ઉત્તરપદ એમ પૂર્વપદને ઉત્તરપદને છૂટા પાડી અર્થ બતાવવાની ક્રિયાને આપણે સમાસનો વિગ્રહ કહીએ છીએ જેના પરથી અર્થનો આધાર હોય એવા બે કે તેથી વધારે પદો જોડાઈને એક પદ બને તેને આપણે સમાસ રચના કહીએ છીએ નવા રચાયેલા પદને આપણે સામાસિક કે સમસ્ત પદ કહીએ છીએ હવે એનું કાર્ય શું છે તો સમાસ એ સ્વતંત્ર પદ છે અને એના વપરાશથી ભાષામાં સરળતા સચોટતા તથા સંક્ષેપ આવે છે શબ્દનો ભર્યો ઉપયોગથી બોલવામાં સરળતા રહે છે અને કાર્ય અને અર્થની વિવિધ છાયાઓ ભાષામાં પ્રગટ કરે છે હવે પ્રકાર જોઈએ તો બે કે વધુ પદો જોડતા સમાસ બને છે પણ એ જોડાયેલા પદો વચ્ચે વિવિધ સંબંધ હોય છે તેને આધારે સમાસના આપણે જુદા જુદા પ્રકારો પાડી શકીએ જેમ કે ફાગણ ચૈત્રની સરોવર સરોવરમાં અથવા તો ફાગણ ચૈત્રની સવારોમાં ટપ ટપ મહુડ્યા ટપક્યા કરે છે ફાગણની સવારોમાં ટપ ટપ મહુડ્યા ટપક્યા કરે છે અને ચૈત્રની સવારોમાં ટપ ટપ મહુડ્યા ટપક્યા કરે છે હવે બંને પદ વાક્યો સાથે સ્વતંત્ર સીધો સંબંધ ધરાવે છે બંને પદ મુખ્ય છે આવા સમાસને સર્વપદ પ્રધાન સમાસ કહેવાય બધા મહાપુરુષો ટાઈમટેબલ રાખતા બધા મહા ટાઈમટેબલ રાખતા બધા પુરુષો ટાઈમટેબલ રાખતા અહીં તમે જુઓ કે એક પદ પુરુષો વાક્ય સાથે સ્વતંત્ર સીધો સંબંધ ધરાવે છે અને બીજું પદ મહા એ અન્ય પદ સાથે ગૌણ પદ છે એટલે આવા સમાસને આપણે એક પદ પદ સમાસ કહી શકાય એક પદની પ્રધાનતા હોય ત્રીજું જોઈએ નર્મદાને કાંઠે મુસળધાર વરસાદ પડ્યો નર્મદાને કાંઠે મુશળ વરસાદ પડ્યો અને નર્મદાને કાંઠે ધાર વરસાદ પડ્યો અહીં તમે જોઈ શકો છો કે ચોમાસાનું એક પદ વાક્ય સાથે સીધો સ્વતંત્ર અર્થ ધરાવતું નથી પણ આખું પદ જેમ કે મુશળ ધાર એ વાક્યના અન્ય પદ સાથે એટલે કયું પદ વરસાદને આધારે રહેલું ગૌણ પદ છે આવા સમાસને અન્ય પદ પ્રધાન સમાસ કહે છે બરાબર તો હવે સમાસને જોડતા પદો વચ્ચેના સંબંધને આધારે સમજવાના પ્રકારો આ પ્રમાણે પડે દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ મધ્યમ પદલોપી સમાસ કર્મધારે ઉપપદ અને બહુવરી સમાસ બરાબર હવે આપણે દ્વંદ્વ સમાસ જોઈએ તો જે બે કે તેથી વધુ પદો સમાન મુભો ધરાવતા હોય તેવા પદોના બનેલા સમાસને દ્વંદ્વ સમાસ કહેવાય આ પદોને અને કે અથવા જેવા ઉભયન્વયી સંયોજકોથી વિગ્રહ કરી શકાય આ સમાસ સર્વપદ પ્રધાન છે દાળ ચોખા દાળ અને ચોખા સ્ત્રી પુરુષ સ્ત્રી અને પુરુષ સુખ દુઃખ સુખ અને દુઃખ અથવા તો સુખ કે દુઃખ ઊંચ કે નીચા બરાબર સ્ત્રી પુરુષ બાળકો સ્ત્રીઓ અને પુરુષો અને બાળકો બરાબર આ રીતે તત્પુરુષ સમાસ જે બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય એવા પદોના બનેલા સમાસને આપણે તત્પુરુષ સમાસ કહીએ છીએ તત્પુરુષ સમાસના પૂર્વપદ ગૌણ અને ઉત્તરપદ પ્રધાન હોય છે એટલે પહેલું પદ ગુણ હોય અને ત્યાર પછીનું જે પદ છે એ મુખ્ય હોય છે જેમ કે ધર્મનિષ્ઠા તો ધર્મમાં નિષ્ઠા અથવા ધર્મ પ્રત્યે નિષ્ઠા બરાબર કીર્તિ ગાથા કીર્તિની ગાથા ઉત્સવ ગેલા ઉત્સવથી ગેલા અથવા ઉત્સવમાં ગેલા વિદ્યાભ્યાસ એટલે વિદ્યા અભ્યાસ જન્મદાતા એટલે જન્મનો દાતા મધ્યમ પદલોપી સમાસ જેમાં બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે પણ સમાસનો જ્યારે તમે વિગ્રહ કરો છો વિગ્રહ કરતી વખતે એમાં નવા પદો જે છે કરીરૂપ પદો એનો લોપ થયો હોય છે પણ તમે જ્યારે વિગ્રહ કરો છો ત્યારે તમારે એને મૂકવાના હોય છે બરાબર તો આવા સમાસને આપણે મધ્યમ પદલોપી સમાસ કહીએ છીએ જેમ કે કાગળ દાબણિયું એટલે કાગળ દાબવા માટે દાબણિયું એટલે વજન એમ રેવા શંકર તો રેવામાં પ્રસ્થાપિત શંકર મેઘ ધનુષ મેઘને કારણે રચાતું ધનુષ રાતવાસો રાત પડતા કરેલો વાસો સભાગૃહ સભા માટે નિયત ગૃહ બરાબર બટાકા વડા બટાકા વડે મિશ્રિત વડા ઘોડાગાડી ઘોડા વડે ચાલતી ગાડી બળદગાડી બળદ વડે ચાલતી ગાડી આ બધા જે શબ્દો જે છે વિદ્યાર્થી મિત્રો એ મધ્યમ પદ લોપી સમાસના શબ્દો છે હવે આપણે કર્મધારી સમાસ જોઈએ એટલે કે જે સમાસમાં પૂર્વપદ એના ઉત્તરપદના વિશેષણ તરીકે કામ કરતું હોય બરાબર જે પહેલું પદ જે છે એના બીજા પદના વિશેષણ તરીકે કામ કરતું હોય તેને આપણે કર્વધારી સમાસ કહે છે અને આ સમાસ પણ એક પદ પ્રધાન છે તો તો લાંબુ ગોળ એમ એક માત્ર માત્ર વાઘ બાણ એટલે વાણીરૂપી બાણ ના લાયક ના લાયક એટલે લાયક નહીં તે મહાસિદ્ધિ એટલે મહાસિદ્ધિ હવે એમાં ચાર બાબતો ખાસ યાદ રાખવાની કે જેમાં વિશેષણ વિશેષ અથવા તો વિશેષ વિશેષણ 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 કાં તો સરખામણીથી કર્મધારી સમાસ બને છે હવે આપણે ઉપપદ સમાસની ચર્ચા કરીએ જે બે પદો વચ્ચે કોઈને કોઈ વિભક્તિ સંબંધ હોય અને ઉત્તરપદ ક્રિયા ધાતુ એટલે કે ધાતુ પરથી બનેલું પદ હોય તેમજ એ બનેલો સમાસ વાક્યમાં બીજા કોઈ પદના વિશેષણ તરીકે આવે તો તે સમાસ જે છે એ ઉપપદ સમાસ બને છે એટલે આ સમાસ કેવો છે અન્ય પદ પ્રધાન સમાસ છે જેમ કે હરામખોર તો હરામનું ખાનાર સત્યવાદી તો સત્ય વધનાર મુઠ્ઠીભર તો મુઠ્ઠી ભરાય એટલું સર્વજ્ઞ તો સર્વને જાણનાર નર્મદા તો નર્મ એટલે કે આનંદ આપનાર એમ આ અર્થમાં છે બરાબર છઠ્ઠો સમાસ છે બહુરિ સમાસ વિદ્યાર્થી મિત્રો આ શબ્દની જોડણી પણ યાદ રાખજો હવે બહુરી સમાસ એ બંને પદો વચ્ચે વિશેષણ વિશેષ સંબંધ ઉપમાન ઉપમેય સંબંધ અથવા તો પરસ્પર વિભક્તિ સંબંધ હોય અને એથી બનેલું સામાસિક પદ વાક્યના અન્ય પદના વિશેષણ તરીકે વપરાય ત્યારે તે બહુવ્રીહી સમાસ બને છે બરાબર આખું પદ જે છે અન્ય પદના વિશેષણ તરીકે વપરાય છે હવે તમે જ્યારે આ સમાસનો વિગ્રહ કરો ત્યારે મોટાભાગે જેની જેનાથી જેના વડે જેના માટે જેમાંથી જેનો જેની જેનું જેના જેમાં એવા આ જે જે સર્વનામના કોઈ એક રૂપનો પ્રયોગ કરવામાં મોટે ભાગે આવે છે હવે આ સમાસ એક પ્રધાન હોતું નથી એમ પણ વાક્યમાંનું બીજું કોઈ પદ પ્રધાન હોય એટલે આ સમાસ અન્ય પદ પ્રધાન સમાસ છે જેમ કે પાણી પંથો તો પાણીના જેવો છે પંથ જેનો તે બરાબર એટલે કોણ તો અશ્વ કૃતાર્થ તો કૃત છે અર્થ જેનો તે કોણ તો રાજા ઉદ્ગ્રીવ ઊંચી છે ગ્રીવા જેની તે તો દ્રષ્ટિ નિશંક તો નિર્ગત છે શંકા જેના જેમાંથી તે તો વચન દશાનંદ દસ છે આનંદ જેના તે તો કોણ રાવણ નિરાશ તો નિર્ગત થઈ ગઈ છે આશા જેની તે તો કોણ તો કે માણસ અથવા તો વ્યક્તિ બહુ ધન્ય બહુ છે ધન્ય જેમાં તે તો શું તો ધરતી એમ બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સમાસની ચર્ચા પૂરી કરી છે અહીંયા આપણે એકમ એકની ચર્ચા જે છે એમાં આપણે ધ્વનિ ઘટકોની પણ વાત કરી હતી બરાબર સંધિની વાત કરી સમાસની વાત કરી જોડણીના નિયમોની વાત કરી તો હવે આપણે અહીંયા જે ધ્વનિ ઘટકો જે છે પરીક્ષામાં અહીંયા સ્વાધ્યાય તરીકે મૂકેલા છે એની પણ થોડી ચર્ચા કરી લઈએ મોટેભાગે પરીક્ષામાં આ પૂછાય છે એને જ અહીંયા ચર્ચા કરવામાં આવી છે એ જરા જોઈ લઈએ સ્ત્રી તો સ વત્તા ત વત્તા ર વત્તા ઈ દ્રઢ દ વત્તા ર વત્તા ઢ બરાબર મુઠ્ઠી મ વત્તા વત્તા ઠ ઠ વત્તા ઈ ફૂગો ફ વત્તા વત્તા ગ વત્તા ગ વત્તા ઓ મિથ્યા વત્તા ઈ વત્તા ઠ વત્તા ય વત્તા આ વ્યક્તિ વ વત્તા ય વત્તા વત્તા ક વત્તા ત વત્તા ઈ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્વનિ શ્રેણીની ચર્ચા કરી છે સાથે સાથે અહીંયા જોડણીની પણ વાત કરવામાં આવી છે સંધિ જે છે મોટેભાગે જે બોર્ડમાં પૂછી શકાય એવી સંધિ પણ અહીંયા મૂકવામાં આવેલી છે તો અને જે શબ્દભેદ આ પૂછાય છે પરીક્ષામાં બરાબર એ શબ્દભેદની વાત પણ અહીંયા જે મહત્ત્વના જે શબ્દ ભેદ છે એની પણ ચર્ચા અહીંયા કરી છે વિદ્યાર્થી મિત્રો મોટેભાગે મેં જે પાઠ અને કવિતાના સ્વાધ્યાય અને વ્યાકરણના પ્રશ્નોની ચર્ચાવાળા વિડીયો બનાવેલા છે એમાં આ બધું ક્યાંક કોકને કોઈક જગ્યાએ તો આવી ગયેલું છે એટલે આપણે અહીંયા એની ચર્ચા કરતા નથી વિદ્યાર્થી મિત્રો એ મોટા ભાગનું મેં સ્વાધ્યાય અને વ્યાકરણના પ્રશ્નોના જે વિડીયો બનાવ્યા છે એમાં આવી જાય છે એટલા માટે આપણે અહીંયા એની ચર્ચા કરતા નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ દસ એકમ એકનો જે વિડીયો જે છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ ભાગ બેમાં આપણે અહીંયા પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આ એકમમાં આપણે જે ચર્ચા કરી એની પર તમને થોડી વાત કરી લો આ એકમમાં આપણે ધ્વનિ શ્રેણી જોડણી સંધિ અને સમાજની ચર્ચા કરી ભાગ એકમાં આપણે ધ્વનિ શ્રેણી અને જોડણીની ચર્ચા પૂર્ણ કરી છે આ બીજા ભાગમાં આજે આપણે સંધિ અને સમાસની પણ ચર્ચા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આપણે ગુજરાતીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ દસ એકમ એકની શ્રેણી જોડણી સંધિ અને સમાસની બધી જ ચર્ચા પૂર્ણ કરીએ છીએ ફરી વખત આપણે નવા એકમ સાથે ફરી વખત મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો